सूरत महानगरपालिका द्वारा स्विमिंग पूल की फी में वधारो झींकायो। वार्षिक 2500 रूपया बदले 4500 रूपया फी कर देवामां आवी छे। कतार गामना स्विमिंग पूल पासे लोकोए प्लेकार्ड साथे विरोध कर्यो हतो। तोतिंग फी वधारो पाछो खेंचवानी मांग करी 80% फी वधारो कोईपण हिसाबे नहीं चलावी लेवाय। 80% फी वधारो विद्यार्थी सहन नहीं करी शके। बीजा देशों में वीमा सहितनी आपवामां आवे छे फ्री सेवा। स्विमिंग पूल पर 365 दिवस चालू राखवानी पण मांगणी कराई छे। मांगणी पूरी नहीं थाय तो उग्र आंदोलननी चीमकी उच्चारवामां आवी छे। पहला अमे लोको वार्षिक 150 रूपयाथी चालू करेलो हतो, अत्यारे 2500 सुधी अमे लोको तरता था। हवे आ महीनाथी 4500 करवामां आव्या छे, जे अमने कोई पण संजोगोमां परवड़े एम नथी। जे मध्यम वर्गवाळा छे ते तो बिलकुल भरी सके एम नथी। हवे जे स्विमिंग छे ते आरोग्यनो प्रश्न छे। जो कॉर्पोरेशन जो आवी रीते भाव वधारो करता रहेशे तो जे मध्यम वर्गना ने नाना जे विद्यार्थीओ छे ते बधा आवता बंद थई जशे। आमां फी वधारामां 300% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે, તે કોઈપણ સંજોગોમાં ચલવી નહીં લેવાય। હવે આ આરોગ્યનો પ્રશ્ન છે। બીજી બધી જે કન્ટ્રી ડેવલપમેન્ટ કન્ટ્રી છે તેમાં ટોટલી ફ્રી હોય છે ને ઇન્સ્યોરન્સવાળા પણ આના પૈસા ચૂકવે છે, એટલે આ ફી વધારો અમને કોઈપણ સંજોગોમાં ચાલે એમ નથી। અને આ જે સ્વિમિંગની એક્ટિવિટી છે તે આખું વર્ષ ચાલુ રહે એવી અમારી સખત માંગણી છે। આજે છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો નિયમિત અહીંયા આગળ સ્વિમિંગમાં આવીએ છીએ, પરંતુ છેલ્લા એક મહિનાથી ટોટિંગ વધારો કરવામાં આવ્યો છે ફીમાં, અને શનિ રવિની રજા એક્સ્ટ્રા આપવામાં આવી છે, જે રજાનો કોઈ મતલબ નથી। અને જે આ ભાવ વધારો છે એને કારણે ઘણા લોકો અહીંયાથી છોડીને જતા રહ્યા છે અને ઘણી તકલીફ પડે છે। પહેલાં 2500 રૂપિયા હતા, એ પહેલાં 1200 રૂપિયા હતા, ગયા વર્ષે 2500 કર્યા અને હવે સીધું 4500 રૂપિયા કર્યા છે। બસ આ ભાવ વધારો પાછો ખેંચો, ચાઇના અને યુરોપ જેવા દેશોમાં એરિયા સેવા મફત આપવામાં આવે છે, ત્યારે આપણને આનો બી ચાર્જ લેવામાં આવે છે। આ આરોગ્યનો વિષય છે, તો આ બાબતે વિચારીને આગળ પગલું લેવું જોઈએ લોકોએ।